પરપ્રાંતિયો માટે વતન જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આજે રેલવે પોલીસ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે. ટ્રેન ઉપડે તે પહેલાં જ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓને પ્લેટફોર્મ પરથી હટાવવા બાબતે આ બબાલ થઈ હતી. કોંગ્રેસના નેતા બાબુ રાયકા, કદીર પીરઝાદા અને પપન ટોગડિયા સાથે પોલીસ દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ તેઓ દ્વારા બુક કરવામાં આવેલી ટ્રેનોને લીલી ઝંડી આપવા માટે આવ્યા હતા ત્યારે આ બનાવ સામે આવ્યો હતો. ઉપરાંત કોંગ્રેસ દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા કે આ મામલે પોલીસ પક્ષપાતભર્યું વર્તન કરી રહી છે. ઉપરાંત સરકારની આ ભેદભાવ ભરી નીતિ હોવાનું પણ તેઓ જણાવી રહ્યા હતા. આજ રોજ ઉત્તર પ્રદેશ કે અમેઠી કે લોકો કો સુરત સે હમ ભેજ રહે બાય ટ્રેન જો ઇન્ડિયા મેં સબસે પહેલી ટ્રેન હૈ શ્રમિક કી કોંગ્રેસ કોંગ્રેસ કે તરફ સે ઓર કોંગ્રેસ કે ટ્રેન ભેજ રહી હૈ ઓર હમારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી કે હમારે અધ્યક્ષ જી શ્રીમતી સોનિયા જી ને સુરત કી આવાજ સુની હૈ ઓર આવાજ સુન કે એ શ્રમિકો કી મદદ મેં આયે હૈ ઓર હમ ઇસીલિયે યે યે ટ્રેન કો કિતને લોગ હૈ ઇસ ટ્રેન મેં કિતને લોગ જાને વાલે હૈ 1200 से ऊपर नहीं जाते नियम है क्योंकि सोशल डिस्टेंस रखना पड़ता है इसलिए 1200 से ऊपर हम लेनी नहीं है. सेंट्रल गवर्नमेंट को क्या मैसेज दो है? सेंट्रल गवर्नमेंट को क्या मैसेज देना चाहते हो? सेंट्रल गवर्नमेंट ने शू मैसेज आप मांग रहे थे? सेंट्रल गवर्नमेंट अपना काम करेगी. नरेंद्र मोदी हर रोज टीवी पे आएंगे, बोलेंगे, सुन लेंगे, हम भी सुनते हैं. हम क्या बोलेंगे, हम क्या बोलेंगे? हमारा सुनते ही नहीं थे सेंट्रल गवर्नमेंट. फिर हम अपनी आवाज निकाल के चलते हैं. जय कांग्रेस, जय गरीब लोग. हम तो क्या बोल रहे हैं. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીજીના જે જાહેરાત છે એ મુજબ અમિતભાઈ ચાવડા અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને પરેશભાઈ ધાનાણી વિરોધ પક્ષના નેતાના સહયોગથી આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઉભાઈ રેકા અને પાલિકાના વિપક્ષી નેતા પપનભાઈ તુગડિયાના આગેવાનીમાં આજ રોજ સુરતથી અમેઠી સુલતાનપુર પરપ્રાંતીય કામદારોને અમે આ ટ્રેન રવાના કરીએ છીએ. અને મહત્વની બાબત એ છે કે આ બધા શ્રમિકો પાસેથી જે એ ટ્રેનનું ભાડું થાય છે એ ભાડું અમારી કોંગ્રેસ પાર્ટી ચૂકવે છે. એ લોકો પાસે એક પણ રૂપિયા લેવામાં આવ્યા નથી. કારણ કે આ કાર્યકરો 1.5 મહિનાથી બિચારા હેરાન અને પરેશાન હતા, એટલે આ ખર્ચો કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યો છે. અને એ બાબતે આ કારીગર વર્ગમાં ખૂબ હર્ષની લાગણી. હમણાં સુધી એક આજે પહેલી ટ્રેન તમારા તરફથી જઈ, આજે અમે આગળ જશે એવી કોઈ ટ્રેન? આગળ બીજી અમે કલેક્ટર ઓફિસમાં 6 ટ્રેનોની મંજૂરી માગી છે. એ બાબતે આજે અમારી પહેલી ટ્રેન આજે રવાના કરી રહ્યા છે. હવે જેમ જેમ મંજૂરી મળશે એમ અમે ટ્રેન રવાના કરીશું. શું મેસેજ આપશો કેન્દ્ર સરકારને? કેવી રીતે તમે કહો? અમે કેન્દ્ર સરકારને એમ કહેવા માગીએ છીએ કે આ કોરોનાની મહામારીમાં સામાન્ય વર્ગની કમર તૂટી ગઈ છે. એ લોકો પાસે અત્યારે ખાવાના પૈસા નથી તો બિચારા ભાડાના પૈસા ક્યાંથી આપે? અને એ લોકો ખોટી ખોટી જાહેરાતો કરે છે કે 85% કેન્દ્ર સરકાર આપશે, 15% રાજ્ય સરકાર આપશે. અમે જે ટિકિટો લીધી છે એ બધી ટિકિટના પૈસા આ લોકોએ લીધા છે. એટલે એ લોકોને અમે કહીએ છીએ કે આ કોરોનાની મહામારીમાં મહેરબાની કરીને રાજકારણ કરવાનું બંધ કરો. અને આ જે શ્રમિકોને અમારો જે પ્રયાસ છે, નાનકડો પ્રયાસ, તો એ પ્રયાસ તમે પણ કરો. કારણ કે તમે સત્તામાં છો અને તમારી જવાબદારી બની રહી છે કે આ લોકોને તકલીફ ના પડે. એ કામ આજે કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધીજીના આદેશ મુજબ કરી રહી છે. લોકડાઉન ઘડી ઘડી વધી રહ્યો છે, એ બારેમાં તમે શું કહેશો? લોકડાઉન તો અત્યારે કોરોનાની મહામારી છે, એમાં કોંગ્રેસ પક્ષ સરકારને સંપૂર્ણપણે ટેકો જ આપે છે. પરંતુ જે પરપ્રાંતીય કામદાર છે, મધ્યમ વર્ગ છે, જેને નુકસાન થઈ રહ્યું છે, એ લોકોને વેદના પડી રહી છે, એમનો અવાજ પણ સંભાળવો જરૂરી છે. એ અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આ લોકોને જે મુશ્કેલીઓ થાય છે એની મુશ્કેલીઓ તમે સાંભળો અને મુશ્કેલીઓ દૂર કરો.